नमस्कार दर्शक मित्रों, फरी एक बार स्वागत है आपनो कार्यक्रम आजना अतिथि मां। आजना अतिथि मां मैं आप सुधी लई आवी छे। आप जे व्यक्तियों ने मळवा इच्छो छो, एमनी अंतरंग वातो जाणवा इच्छो छो, आजना अतिथि कार्यक्रम मां आजे अमारा स्टूडियो ना अतिथि छे। नानी उम्रे, नानी एटले एमने जे स्थान प्राप्त कर्युं छे तेनी अंदर यंगेस्ट मेम्बर तरीके तेओ सिलेक्ट थया छे। गुजरात नो गौरव वधार्यु छे अने ते छे अमीश साहेबा। अमीश साहेबा जी के जेमने आईसीसी एम्पायरिंग पेनल नी अंदर तेओ सिलेक्ट थया छे अने तेओ सौप्रथम गुजराती तो नहीं परंतु वेस्ट जोन ना सौप्रथम एवा व्यक्ति बन्या छे के जे आईसीसी एम्पायर पेनल नी अंदर तेओ सिलेक्ट थया छे। सौथी पहेला तो अमीश जी आपने खूब खूब अभिनंदन सिटी न्यूज परिवार तरफथी अने आजना अतिथि परिवार तरफथी के आपे गुजरात नु नाम रोशन कर्यु छे। आईसीसी अम्पायर पेनल एक एवी पेनल के जेनी अंदर विश्वना जेटला पण एम्पायर छे एमांथी 25 जणा छे अने 25 मां अमीश साहेबानो समावेश थयो छे। केवुं फीलिंग थयुं 8મી તારીખે? આઈ થિંક આપને જ્યારે સિલેક્શનના ન્યૂઝ મળ્યો આજ મહિનાની 8મી સપ્ટેમ્બરે, એ બધા એકચ્યુઅલી હું મારી બેંકમાં વર્કિંગ વિથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, હું બેંકમાં બેઠો ત્યાં જ મારા પર મેસેજ આવ્યો કે અર્જન્ટલી તારે બોમ્બે કોન્ટેક કરવાનો છે। એટલે મેં આમ ક્યુરિયોસિટી કારણે પૂછ્યું કે કેમ કરવાનો છે, પછી મને કે પાર્ટી આપણે જે તારે કોન્ટેક કરવાનો છે। કોણે કીધું આ? આ અમારા જોઈન્ટ સેક્રેટરી મિસ્ટર હિતેશ પટેલનો ફોન હતો। ઓકે, એટલે મેં તરત બોમ્બે કોન્ટેક કર્યો અને ટુ માય સરપ્રાઈઝ ત્યાંથી હસીને મને એટલો સરસ જવાબ આપ્યો કે કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર બીન નોમિનેટેડ ફ્રોમ ઇન્ડિયા to represent in ICC. Great. And that was the biggest moment of my life. Oh, great. Happiest moment. Happiest. That to jindagi ma nahi bhuli shakai. Nahi bhuli shakai. Okay, okay. So, 8 September tamara mate lucky day sabit thayo. Bahu lucky day. Amir ji, umpiring ek subject evo che ke again thankless job hoy che. Tame how you take up umpiring? That is basic thing. Ave ghana boring ne rise kaam kare તેમને બોર જ લાગે અમ્પાયરિંગનો, બટ તમે અંદર ઉભા રહીને જેટલું ગેમને એન્જોય કરો એટલું પ્લેયર્સ બી એન્જોય નહીં કરતા। તમને બી ખબર પડે કે મોટા મોટા જે પ્લેયરો છે એ બધા બી ત્યાં ભૂલ કરતા હોય છે, યુ આર ધ પર્સન હુ કેન એસેસ ધ ઓલ ધ મિસ્ટેક્સ ઓફ ઓલ ધ પ્લેયર્સ। એટલે એ રીતે તમે પોઝિટિવલી વિચાર કરો તો અમ્પાયરિંગ ઇઝ અ વેરી ગુડ ફિલ્ડ અને તમે ત્યાં ઉભા રહીને વધારે એન્જોય કરી શકો। અમીરજી, મને પૂછવું છે કે અમ્પાયરિંગ ફિલ્ડની અંદર આપની કેરિયરની શરૂઆત કઈ રીતે થઈ? કારણ કે નોર્મલી કેવું હોય છે કે ક્રિકેટ પ્લેયર બનવા માટે લોકો બહુ પ્રયત્ન કરે છે, આ થોડો હટીને સબ્જેક્ટ છે, તો એ શરૂઆત ક્યાંથી કરી આપે? 1981 થી 1990 સુધી હું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો, ગુજરાતમાંથી રિપ્રેઝેન્ટ કર્યું, વેસ્ટ ઝોન રમ્યો, બધું રમ્યો। જ્યારે હું રિટાયર થયો પછી આઈ સેટ વિથ માય ફેમિલી મેમ્બર્સ, પછી અમે નક્કી કરતા હતા કે ક્રિકેટે આટલું બધું મને આપ્યું છે, હાઉ કેન આઈ રિવર્ટ બેક ટુ ધ ગેમ, ઓકે ક્રિકેટને હું પાછું કઈ રીતે આપી શકું? એમાં ઘણા બધા પાસાઓ મેં મારા ફાધર જોડે બી ડિસ્કસ કર્યા, એમાં મને કહે તું કોચિંગ કર, પણ મને પહેલેથી કોચિંગ માટે એટલી લાઇકિંગ નહોતી। આપ રણજી, એક મિનિટ વચ્ચે રોગેશ, આપ રણજી રમતા હતા તો એઝ અ બેટ્સમેન બોલર? હું એઝ અ ઓપનિંગ બેટ્સમેન રમતો હતો। ઓકે, એટલે એ બધા ફાધરની બી ઈચ્છા એવી હતી કે કંઈક એવી વસ્તુ કરીએ કે જે કોઈ ના કરતું હોય। એટલે પછી એક બે દિવસ વિચાર કર્યો, પછી ફાધર જ મને સજેસ્ટ કર્યું કે વાય ડોન્ટ યુ ટેક અપ અમ્પાયરિંગ। ઓકે, એટલે લિટલ બિટ આઈ વોઝ થ્રેટન એક્ચ્યુઅલી કે અમ્પાયરિંગ ઇઝ ચેલેન્જિંગ જોબ, કે એઝ અ પ્લેયર એમ્પાયર નું ટેન્શન રહેતું અને ફરીવાર પાછું એ જ બનવાનું આવ્યું। સાચી વસ્તુ છે, અને હું થોડો આઈ વોઝ રો એટ ધેટ ટાઈમ, એટલે મને કોઈ કાયદા કાનૂન નું કશું ખબર નહોતી, એટલે હું થોડો થ્રી થઈ ગયો કે વેધર ટુ ટેક અપ અમ્પાયરિંગ ઓર નોટ ઓર નોટ। એટલે પછી લકીલી ધીરે ધીરે મેં મારી મેન્ટલી ફિઝિકલી તૈયારી કરી અને એના માટે મારા પરમ મિત્ર એવા કહેવાય કે મારા ગુરુ કહેવાય એવા મારા ટેસ્ટ અમ્પાયર ઉદયપુરમાં છે પ્રોફેસર રઘુવીરસિંહ રાઠોડ, ઓકે, એમણે મને કીધું યુ ટેક અપ અમ્પાયરિંગ, હું તને બધી તૈયારી કરાવડાઈશ, અને એમના ગાઈડન્સ હિસાબે બધી મેં ચોપડીઓ વાંચી, તૈયારી કરી અને 91માં મારા નસીબ જો કે સીધી એન્ટ્રન્સ ટેસ્ટ આવી ગઈ કે જે નોર્મલી 5 વર્ષે 10 વર્ષે કે 12 વર્ષે એક વાર આવે છે મને, હા મને એ જ પૂછે એને પછી વાત કરીશું, હા યસ કન્ટિન્યુ। એટલે એ ટેસ્ટ આવી ગઈ અને હું ઉદયપુર જઈને તાણી જઈને મેં મારી ટેસ્ટ માટે તૈયારીઓ કરી અને ટુ માય સરપ્રાઈઝ મેં એટલી સરસ મારી તૈયારીઓ થઈ
under the guidance of Professor Rathod, ke I stood first in whole over India. Oh, great. એટલે એ ધેટ એડેડ ટુ માય કોન્ફિડન્સ એકચ્યુઅલી. અને એ પછી મને બીસીસીઆઈ તરફથી રણજી ટ્રોફી મેચો બધી મેચો આપવા મળી. અને પછી 5 વર્ષ પછી ઓલ ઇન્ડિયા ટેસ્ટ એક આવે છે કે એ તમે ક્લિયર કરો તો યુ આર ક્વોલિફાઇંગ ફોર ઇન્ટરનેશનલ મેચીસ. ઓકે, એમાં ઓલમોસ્ટ ઇન્ડિયાથી બધા ઘણા બધા અમ્પાયર્સો બધા એપિયર થયેલા, એમાં બી આઈ સ્ટૂડ ફર્સ્ટ ઇન દેટ એક્ઝામિનેશન. અને 96 ઓનવર્ડ્સ તે આજની તારીખ સુધી દરેક વર્ષે હું મિનિમમ 3-4 ઇન્ટરનેશનલ મેચીસ અમ્પાયરિંગ કરું છું વર્ષમાં, એટલી કરીએ છીએ. ધીસ ઇઝ વોટ આઈ હેવ બીન પુલન ઇન અમ્પાયરિંગ. અમીરજી, અમ્પાયરિંગની વાતો કરી કે આટલી બધી, અને લોકોને પણ જાણવાની ઈચ્છા થશે કે આ અમ્પાયરિંગની ટેસ્ટ જે ટેસ્ટ લેવાતી હોય છે તો એ પ્રોસીજર શું હોય છે એકચ્યુઅલી? એમાં શું ક્રાઇટેરિયા શું હોય છે કે કોણ ક્વોલિફાય કરી શકે, કોણ એપિયર કોણ કરી શકે? એમાં બેઝિક ક્રાઇટેરિયા એવું છે કે એ એક્ઝામ જે લેવાય છે એ 5 વર્ષે કે એવું 1000 લેવાય છે. દરેક એસોસિએશનમાંથી 5 કેન્ડિડેટ એક્ઝામ માટે મોકલવાનો હોય છે. ઇન્ડિયામાં જેટલા પણ એસોસિએશન છે, ઓકે, ટોટલ 30 એસોસિએશન, લગભગ 150 રફલી 150 કેન્ડિડેટ પાર્ટિસિપેટ એક્ઝામમાં પાર્ટિસિપેટ થાય છે. હવે એ 5માં ક્વોલિફાય થવા માટે તમારે લોકલમાં મિનિમમ 100 મેચ અમ્પાયરિંગ કરેલી હોવી જોઈએ. ઓકે, ડોમેસ્ટિક ક્રિકેટ, ડોમેસ્ટિક આપણે જે લોકલ મેચ અમદાવાદમાં રમાય એની અંદર મિનિમમ 100 મેચ અમ્પાયરિંગ કરેલી એવો ક્રાઇટેરિયા છે. ઓકે, અને એ લોકોના હિસાબે તમને 5 જણાને ઉપર એક્ઝામ આપવા મોકલે છે. ત્યાં એક્ઝામમાં બી પાસ્ટ ટેસ્ટ અમ્પાયર જે રિટાયર થઈ ગયા હોય એ લોકો તમારી એક્ઝામ લે છે. અને 5 જણાની પેનલ હોય છે અને એમાં તમારે 90% પાસિંગ લેવલ હોય છે. 100માંથી મિનિમમ 90 માર્ક લાવવા જ પડે તમારે. સો અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ શું કહે છે અમ્પાયરિંગ એક્ઝામનો, કે લગભગ 150 જણા દર વર્ષે આઈ થિંક કરતા હશે, તેમાંથી કેટલા લોકો 90% અબાઉ? એના માટે દેવો પુટ અપ એજ લિમિટ, 40ની ઉપર જાઓ એટલે યુ આર નોટ ક્વોલિફાઈ. તમારે એન્ટ્રન્સ એક્ઝામ 40ની નીચે ક્લિયર કરી દેવી પડે. અને જે ઓલ ઇન્ડિયા એક્ઝામિનેશન છે એ 45ની નીચે તમારે ક્લિયર કરી દેવી પડે. ઓકે, એટલે એમાં પણ એજ લિમિટ બાંધેલી છે. એજ લિમિટ બાંધેલી છે. પહેલી જે છે પ્રાઇમરી એક્ઝામ ટાઈપની કહી શકીએ આપણે ટેસ્ટ છે એ 40 યર્સ અબાઉ નહીં આપી શકે. અને બીજી જે નેશનલ લેવલની છે એના માટે 45 વર્ષ. અમીરજી, વાતો ચાલુ રાખીશું કારણ કે બહુ રસનો વિષય છે. ક્રિકેટનો વિષય તો લોકો ઘણું જ જાણતા હોય છે કઈ રીતે ક્રિકેટ રમાય, પણ એમ્પાયરિંગની ઘણી બધી વાતો આપની સાથે કરવી છે. પરંતુ એક નાનકડા બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se kadam aage. Best service, best price. Zamane se kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. લગ્ન પ્રસંગ માટે બનારસી ઘરચોળા, પાનેતરની નવી જ વેરાયટી, ફેન્સી વર્ક વાળી પ્રિન્ટેડ સાડીઓ, પંજાબી સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, અનોખી ડિઝાઇન અને રંગોમાં સાસ બહુ સારી સિલેક્શન. સુંદર નારીને વધુ સુંદર બનાવે સાસ બહુ. સાસુ વહુના સંબંધમાં મીઠાશ વધારે સાસ બહુ. એસકે કોમ્પ્લેક્સ કર્ણાવતી હોટલની બાજુમાં ઇન્ડિયા કોલોની રોડ બાપુનગર અમદાવાદ. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજે અમારા અતિથિ છે આઈસીસી અમ્પાયર પેનલની અંદર સિલેક્ટ થયેલ, ગુજરાતનું નામ જેમણે રોશન કર્યું છે તેવા અમીશ સાહેબાજી. અમીશજી, આપણે વાત ચાલતી હતી કે ક્રિકેટની અંદર ક્રિકેટર્સને ફોલો કરનારા તો ઘણા બધા છે,
કે મારો આઈડિયલ સચિન છે કે મારા ગાંગુલી છે કે ધોની છે, વોટ એવર, પણ એમ્પાયરિંગ ફિલ્ડ માટે એટલી બધી જે કોન્શિયસલી કે લોકો ડ્રીમ નથી બનાવતા ક્યારે કે મને આ જ થવું છે. નાના બાળક હશે તો એને કોચિંગ ક્લાસમાં મોકલીને ક્રિકેટ કોચિંગ ક્લાસમાં પેરેન્ટ્સ ડિસાઈડ કર્યું હશે કે મારે આને સચિન જેવો બનાવવો છે કે મારે આને ધોની જેવો બનાવવો છે, લાઈક દેટ. હવે ડ્રીમ આપને ક્યારથી, મતલબ આપના ફાધરે તો કર્યું પણ થોડો ક્રેઝ ઓછો છે આનો તો? આમાં એવું થયું કે લાસ્ટ સ્ટેજ ઓફ માય કેરિયર અરાઉન્ડ 87-88 ઘણી વાર હું ખોટા નિર્ણયોનો શિકાર બનેલો. ઓકે, કે જ્યારે હું નોટ આઉટ હતો મને આઉટ આપવામાં આવ્યો, અને એવા ઇન્સિડન્સ કે જ્યારે હું આઉટ હતો ત્યારે મને નોટ આઉટ બી આપવામાં, એટલે નોટ આઉટ હતો મને આઉટ બી આપવામાં આવેલો હતો. ઓકે ઓકે. અને એક ઇન્સિડન્ટ હું જિંદગીભર ભૂલી નથી શકતો કે જ્યારે હું રણજી ટ્રોફી રમતો હતો અગેન્સ્ટ મહારાષ્ટ્ર, એ વખતે અમે ડાઉ ડિક્લેર કર્યો અને અમ્પાયર કીધું આજની રમત પતી ગઈ. અમે અમ્પાયરને પૂછ્યું, એમને કઈ સમજાવ્યું અમને, તો અમને કોઈને ખબર જ ના, આઉટ ઓફ રેગ્યુલેશન કે તમને એવું લાગ્યું કે એ ના કે કઈ અલગ જઈ રહ્યા છે, કેવું રીતે થયું ને કોઈ અમ્પાયર કીધું આજનો દિવસ પતી ગયો કહે. એટલે મને થયું કે ધેર ઇઝ સમ રૂલ્સ રેગ્યુલેશન હુ ઇઝ ગવર્નિંગ ધ એન્ટાયર ક્રિકેટિંગ બોડી. એટલે એ વખતે મારી ક્યુરિયોસિટી હતી કે મારે આ જાણવું છે આ શું વસ્તુ છે, અને ધેટ ડ્રેગ મી ઇન ધીસ ફ્રેટર્નિટી. બીજું કહીએ તો આપણે ગુજરાતની અંદર યુવા વર્ગ જે નાના છોકરાઓ હોય છે મોસ્ટલી એ લોકો બધા ક્રિકેટ રમવા પાછળ બહુ ગાળા હોય છે. બિલકુલ. પણ એમાં બધાની ટેલેન્ટ સચિન તેંડુલકર જેવી નથી હોતી, કોઈની નથી હોતી, થોડા ખરાબ બી હોય છે અને ઘણા એવા હોય છે કે મા બાપ એમને મોકલી જ દે છે ક્રેઝ રમવા માટે. પણ હું તો કહું કે જે છોકરાઓને પોતાની કેપેબિલિટી સમજી લેવી જોઈએ કે આજે હું કેપેબલ રમવા માટે છું નહીં, કે બોલિંગ કરવા માટે નથી કે બેટિંગ કરવા માટે, તો અમ્પાયરિંગ એક એવું માધ્યમ છે જ્યાંથી તમે ડેવલપ થઈને યુ કેન રીચ ટુ ધ ટોપ, ધેટ ઇઝ અપ ટુ ધ ઇન્ટરનેશનલ ઓર એટ નેશનલ લેવલ ઓલસો. એટલે ક્રિકેટનો શોખ છે એ ફક્ત ક્રિકેટર બનીને નહીં પણ એની સાથે જોડાયેલા બીજા ક્ષેત્રોની અંદર પણ એમનો શોખ પૂરો કરી શકે. સાચી વસ્તુ છે, બિલકુલ સાચી. અને હવે તો બીસીસીઆઈ હેઝ કમ અપ વિથ અ હેન્ડસમ પેકેજ ઓલસો, જે પેમેન્ટ સેલરીઝ અત્યારે કહીએ છીએ અમ્પાયર્સનું બી શું હોય છે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં જે પણ એમ્પાયરિંગ કરતા હોય છે. અત્યારે હાલમાં તો એ લોકો ઇન્ટરનેશનલમાં એટ પાર વિથ ધ પ્લેયર્સ આપે છે, પ્લેયર્સને જે પૈસા મળે એ જ અમ્પાયરને આપવાના છે. પણ એક જ તકલીફ એ છે કે પ્લેયર્સને જે સ્પોન્સરશિપના લોકો મની મળે છે એ અમ્પાયર્સ આર નોટ સપોઝ ટુ વેર ઇટ. ફ્લાય એમિરેટ્સનો એક સ્ટાન્ડર્ડ લોગો હોય છે, ખાલી આઈસીસી અમ્પાયર્સ જ પહેરી શકે, બાકી કોઈ અમ્પાયર પહેરી ના શકે. સો આઈસીસી સાથે સ્પોન્સરશિપ ફ્લાય એમિરેટ્સની થઈ હશે, જેના કારણે આઈસીસી પેનલના એમ્પાયર્સ છે એ લોકો જ ફક્ત ફ્લાય એમિરેટ્સ મીન્સ જે પણ સ્પોન્સર હોય એનો લોગો તે લોકો પહેરી શકે છે. બાકી અમ્પાયર્સ કોઈ બી દબાણ હેઠળ, કોઈ સ્પોન્સરશિપના દબાણ હેઠળ કોઈ જાતનો લોગો પહેરી શકવાના નથી, એક આ એક અન્ડરસ્ટેન્ડિંગ થયેલી છે. એક સારા અમ્પાયર તરીકે આપના આઇડલ કોણ છે, કોને આપ માનો છો કે જે યસ કે આ મારા આઇડલ છે? એના માટે બે જણા છે. એક તો છે નંબર વન ઇઝ રૂડી ક્રિસ્ટન, સાઉથ આફ્રિકાના બહુ સુંદર અમ્પાયર છે અને એટલા મહેનતુ છે, એટલા કોઓપરેટિવ બી છે કે મારે ઘણી વાર એમની જોડે ઇન્ટરેક્શન થાય છે, મારે કોઈ બી પ્રોબ્લેમ હોય તરત એમને ફોન કરવું છે, ઇમિડિયેટલી એનું સોલ્યુશન આપે છે, એક એ છે. અને બીજા છે સ્ટીવ બકનર, કુલ, વેરી કુલ માઇન્ડેડ, એટલી હાઈટ એમની છે તો બી તમે જો કોઈ બી જાતના પ્રેશર વગર એમનું કન્ડક્ટ ઓફ ધ ગેમ છે બહુ સરસ છે. એટલે આ બેનું હું મારા આઈડોલ માનું છું. ક્રિકેટર્સ તો સારું પરફોર્મન્સ આપવા માટે એરોબિક્સ, જોગિંગ આ બધું કરતા હોય છે. એમ્પાયર કારણ કે 50 ને 50 100 ઓવર વન ડે દરમિયાન એમણે એલર્ટ રહેવાનું હોય છે, તો એના માટે અમ્પાયર્સ કઈ કઈ એક્સરસાઇઝ કરતા હોય છે? અમ્પાયર્સને બી ફિઝિકલ ફિટનેસનું હોય છે, ઇટ ઇઝ અ મસ્ટ, કારણ કે વધારે વધારે સ્ટ્રેસ અમ્પાયરને પડે છે. પ્લેયર્સ તો પોતાનું ઇનિંગ્સ પતી જાય અંદાજીને આરામ કરતો હોય છે, પરંતુ અમ્પાયરના હાથમાં 22 પ્લેયરોનું ભાવિ રહેલું હોય છે, એ મેચનું ભાવિ હોય છે પ્લસ પ્લેયર્સનું ભાવિ એના હાથમાં હોય છે. પહેલો બોલ નખાય ત્યારથી કે છેલ્લા બોલ સુધી એને પોતે એક્ટિવ રહેવાનું છે. હવે એના માટે અત્યારે ઘણી બધી સાયન્ટિફિક ટ્રેનિંગ આવી ગઈ છે, જેવી કે મિનિમમ રોજનું 30 મિનિટ વોકિંગ કરો, ઓકે, અથવા 20 મિનિટ સ્વિમિંગ કરો, અથવા જીમમાં જઈને થોડો વર્કઆઉટ કરો છો, આ બધું કરવામાં આવેલા છે. પ્લસ તમારું ફૂડ હેબિટ્સ, આખા ફૂડ હેબિટ્સ એ લોકો નક્કી કરેલા છે
જેમ કે અત્યારે આઈસીસી માં જવાનું તમારે બે કલાક પહેલા ગ્રાઉન્ડ પર રિપોર્ટ કરવાનો હોય છે. આઈસીસી હેઝ મેડ કમ્પલસરી કે બે કલાક પહેલા તમારે તમારો બ્રેકફાસ્ટ બી પૂરો કરી દેવો, સો ધેટ યોર સ્ટમક હેઝ બીન સેટલ ડાઉન બિફોર યુ સ્ટેન્ડ ઓવર ધેર. એટલે આ રીતે આખી સાયન્ટિફિક મેથડ હવે અપનાવી દેવામાં આવેલી છે, જેથી અમ્પાયર્સને જે ટાયર્ડનેસ છે, થકાન છે, એ બધું ના લાગે. આપે ઇન્ટરનેશનલ મેચમાં પણ અમ્પાયરિંગ કરેલું છે, તો કઈ કઈ મેચો હતી જેમાં આપે અમ્પાયરિંગ કરેલું છે? ઓન ગ્રાઉન્ડ મેં અત્યાર સુધી ઝિમ્બાબ્વેની વન ડે કરી છે, પ્લસ ઓસ્ટ્રેલિયા સામે વન ડે કરી છે, અને પાકિસ્તાન સામે વન ડે કરી છે. એ ત્રણે ત્રણ ઇન્ડિયામાં કે ઇન્ડિયાની અંદર જ હતી? ઇન્ડિયાની અંદર. ઇન્ડિયાની બહાર જુઓ તમે, હમણાં ગઈસાલ હોંગકોંગમાં મેં મેચો કરી, અને હમણાં 10 દિવસ પહેલાં જ હું મલેશિયા જઈને આવ્યો છું. ત્યાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની મેચો હતી, જ્યાં આપણે 12મી તારીખથી ટ્રાયંગલ સિરીઝ રમાવાની છે. એ જ ગ્રાઉન્ડ પર મેં ઓછામાં 5 થી 6 મેચ અમ્પાયરિંગ કરી છે. એટલે બહાર બી એટલું એક્સપોઝર છે અને ઇન્ડિયામાં બી એટલું એક્સપોઝર મળ્યું છે. આ ઉપર થર્ડ અમ્પાયર તરીકે મેં મિનિમમ 15 મેચો અમ્પાયરિંગ કરી છે, અને ફોર્થ અમ્પાયર તરીકે બી ઓવર 10 મેચ મેં અમ્પાયરિંગ કરેલી છે. સો અમ્પાયર તરીકે અલગ અલગ, જેમ પ્લેયરોને પણ પ્રોબ્લેમ થાય છે કે અલગ અલગ વાતાવરણની અંદર પોતાની બોડીને પેલું કરવું, સેટલ કરવું, એ પ્રોબ્લેમ અમ્પાયરને પણ થતો જોઈએ ને? સ્વાભાવિક છે, સ્વાભાવિક છે. ત્યાં બહુ ઠંડા પ્રદેશમાં પણ જવાનું થાય છે, બહુ હોટ હોય ત્યાં પણ જવાનું થાય છે. આજે ઇન્ડિયાની જ વાત કરીએ, ઇન્ડિયા તમે 44-42 ડિગ્રીની અંદર સતત 7 થી 8 કલાક સ્ટેન્ડિંગ પોઝિશન, ઇટ્સ ટુ મચ. આમાં એવું છે કે તમને ફિટનેસ પર આટલો બધો ભાર આપવામાં આવે બીકોઝ ઓફ ધીસ રીઝન્સ. બીજું કે ઇન્ડિયાની અંદર તમે જુઓ તો છેક હિમાચલ પ્રદેશથી માંડીને કેરળ સુધી ક્રિકેટ રમાય છે. હિમાચલ પ્રદેશમાં તમે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં જાઓ, ચિલિંગ ઠંડી હોય છે ત્યાં આગળ, પણ તમારે એ પ્રમાણે તમારે ઇક્વિપમેન્ટ્સ પહેરવા પડે ત્યાં આગળ. એમ્પાયરિંગ દરમિયાનનો કોઈક એવો રસપ્રદ કિસ્સો કે જિંદગીભર નહીં ભૂલી શકાય, હજી તો આવનારા દિવસોમાં ઘણું આવવાનું છે, પણ અત્યાર સુધીનો કોઈ એવો કિસ્સો કેમ યાદ રહી જશે જિંદગીભર? એક બહુ ફ્રેન્કલી તમને કહું કે કિસ્સા તો ઘણા બધા છે, પણ એવો અમુક કિસ્સાઓ કે જ્યારે અમ્પાયરનું વર્ડિક આપેલું હોય પણ પ્લેયર્સને ખબર ન હોય કે આવી રીતે બી આઉટ થઈ શકે છે, એવો એક કિસ્સો છેલ્લે વન ડેમાં બનેલો કે જ્યારે રન આઉટ કરવા માટે બોલ હાથમાં લઈને કુણીથી સ્ટમ્પ પાડી દીધેલો અને અપીલ કરી તો અમ્પાયરને આઉટ આપેલો. બધા પ્લેયર્સો અચંબામાં પડી ગયેલા કે આ રીતે બી આઉટ થાય કે છે. ત્યારે એમને સમજાવ્યું કે હા, કે કાયદામાં લખેલું છે કે તમારા હાથમાં બોલ એ હાથ અથવા આખો હાથ આમ એની આઉટ જે આમ છે, આમ કોઈ પણ પાર્ટ ઓફ ધ આમ જે ટચ થાય તો એ આઉટ કરવામાં આવશે. આ પ્લેયર્સને બી ખબર નથી, ઇન્ક્લુડિંગ ધ ટેસ્ટ પ્લેયર્સ આ વસ્તુની ખબર નથી હોતી. એટલે આવા ઘણી વાર રમૂજ વાળા કિસ્સા થતા હોય છે, ત્યારે એમને આપણે એમને ટીચર તરીકે એમને લેસન આપવું પડે છે. હવેશજી, રમૂજ વાળા કિસ્સાઓની, કારણ કે થોડી ભારે ભારે વાત કરી લીધી, રમૂજ વાળા કિસ્સાઓની વાતો કરીશું એક નાનકડા બ્રેક પછી. Now, City Cable operators also provide instant broadband connectivity. Zamane se kadam aage. Zamane se ek kadam aage. Best service, best price. Zamane se ek kadam aage. City Broadband. Hamesha aapke saath chalta rahe. City Broadband. Zamane se ek kadam aage. એકદમ સ્વીટી સાસુ બહુની નોક ઝોક થોડી ખાટી થોડી મીઠી સાસ બહુ મળતી ના હો પસંદ ઘણી પણ સાડી ની પસંદ મળતી સાસ બહુ માં સાડી ખરીદતા સાસુ ને વહુ ખીલતી લગ્ન પ્રસંગ માટે બનારસી ઘરચોળા પાનેતરની નવી જ વેરાયટી, ફેન્સી વર્ક વાળી પ્રિન્ટેડ સાડીઓ, પંજાબી સૂટ, ડ્રેસ મટીરિયલ્સ, અનોખી ડિઝાઇન અને રંગોમાં સાસ બહુ સારી સિલેક્શન. સુંદર નારી ને વધુ સુંદર બનાવે સાસ બહુ. સાસુ બહુના સંબંધમાં મીઠાશ વધારે સાસ બહુ. એસકે કોમ્પ્લેક્સ કર્ણાવતી હોટલની બાજુમાં ઇન્ડિયા કોલોની રોડ બાપુનગર અમદાવાદ. Thank you.
દર્શક મિત્રો, બ્રેક પછી ફરીવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ આજના અતિથિમાં. અને આજના અતિથિમાં છે અમારી સાથે અમિત સાહેબાજી. અમિત, આપણે વાત ચાલતી હતી કે એવા કિસ્સા અમ્પાયરિંગ દરમિયાન આપે જેમ બતાવ્યું કે એક એવો કિસ્સો બન્યો કે જેની જાણ પ્લેયરોને પણ નહોતી. તો ઘણી વાર નથી લાગતું કે પ્લેયરોને જે પ્રશિક્ષણ અપાય છે એમાં ફિટનેસની જ વધારે અપાય છે? ઘણા બધા એવા સેગમેન્ટ્સ છે કે જે કાયદેસર એમને કેવું જોઈએ, કારણ કે આવા એક બે કિસ્સાઓ પહેલા પણ બનેલા છે કે જે નિયમની ખબર જ ન હોય. અત્યારે એક લેટેસ્ટ ડેવલપમેન્ટ, અત્યારે અમે અમ્પાયર્સ ફ્રેટર્નિટી આખી એક સજેશન અમે બીસીસીઆઈને આપેલું હતું કે જે બધા કોચિંગ કરે છે રાઈટ ફ્રોમ ગ્રાસરૂટ લેવલ, એમને થોડુંક ટેકનિકલ વસ્તુઓનું અમ્પાયરને બોલાવીને એમને જ્ઞાન આપવું જોઈએ. અને આ માટે અત્યારે અમદાવાદમાં અમે ક્લાસીસ ચાલુ કરીએ છીએ. પ્લસ જ્યારે મને ટાઈમ હોય ત્યારે મને ડિફરન્ટ કોચિંગ કેમ્પ્સમાં જઉં છું અને દર સેટરડે અમે સવારે એક અડધો કલાક કલાકનો ક્લાસ જ રાખીએ છીએ, જેથી છોકરાઓને ખબર પડે કે એના કાયદા કાનૂન અને નિયમો શું છે, જેથી આવનાર 5 વર્ષમાં એ લોકો તૈયાર થઈને ખબર પડે કે આ આ અમારી આ લિમિટેશન છે અને આ અમારા રાઇટ્સ છે એની અંદર. અમિતજી, ક્યારેક ક્યારેક એવું નથી લાગતું કે એક એવો કી રોલ, ચાવી રૂપ આપનું કામ છે, આપના એક નિર્ણયથી મેચનું પાસું પલટાઈ જાય છે, ક્રિકેટરનું ભાવિ અંધકારમય બની જાય છે, અથવા તો એ જ ક્રિકેટરને જો આઉટની જગ્યાએ નોટ આઉટ અપાઈ ગયો તો એ સ્ટાર બની જાય છે. આટલી મહત્વની કામગીરી અમ્પાયરોની હોવા છતાં પણ પ્લેયરોને જેટલું રેકગ્નાઇઝેશન મળે છે અમ્પાયરોને એટલું મળતું નથી. તમારી વસ્તુ સર હું 100% સંમત થઉં છું. આજે પ્રેસ મીડિયામાં ને ઇલેક્ટ્રોનિક મીડિયામાં બધી જગ્યાએ આજે પ્લેયર્સને હાઇલાઇટ વધારે કરવામાં આવે છે, પણ જે અમ્પાયર જે કન્ડક્ટ કરે છે આખી મેચ એને બિલકુલ રેકગ્નિશન નથી મળતું. એ માણસ એવો છે કે જે 8 કલાક ત્યાં ઊભો રહે છે, પ્લેયર્સ મેચ ચાલુ કરતા સૌથી પહેલાં એ જાય છે ગ્રાઉન્ડ ઉપર, પછી એ પ્લેયર્સ એની પાછળ આવે છે. મેચ પતી જાય પછી પ્લેયર્સ બધા બહાર નીકળે, એ લાસ્ટ એ બહાર નીકળે છે, તો બી એને રેકગ્નિશન નથી મળતું. એટલે જ મારી ક્રિટિસાઇઝ કરવામાં આવે છે, ક્રિટિસાઇઝ બહુ જ કરવામાં આવે છે. આજે કોઈ બી પ્લેયર કેચ છોડે તો ખાલી કેચ છોડે બતાવીને એનું ક્રિટિસિઝમ નથી થતું, પણ અમ્પાયર એક ખરાબ ડિસિઝન આપે તેનું ક્રિટિસિઝમ થાય છે. હું નામનો ઉલ્લેખ નથી કરતો, પરંતુ એક અમ્પાયર માટે કહેવાતું હતું કે સચિન તેંડુલકરને સૌથી વધુ વાર ખોટી રીતે આઉટ આપે છે, ભલે એ સાચા હતા ખોટા હતા અથવા તો કદાચ ઉતાવળે નિર્ણય લેવાઈ ગયો હોય અથવા તો એ સાચા પણ હોય, પરંતુ ક્રિટિસિઝમની અંદર ઓલવેઝ ક્વેશ્ચન માર્ક આવે તો એમ્પાયર પર આવે. એનું કારણ શું કે ઓન ધ હોલ પીપલ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ અમ્પાયર ઇઝ ઓલ્સો હ્યુમન બીંગ, હી ઇઝ ઓલ્સો સબ્જેક્ટ ટુ એરર્સ. આ જો પ્લેયર એટ ઝીરોમાં આઉટ થાય છે કે પ્લેયર્સ ફિલ્ડર કેચ ડ્રોપ કરે છે કે બોલર ખરાબ બોલ નાખે છે, કેમ તો કે હી ઇઝ અ હ્યુમન બીંગ અને એનાથી ભૂલ થઈ. સેમ વે અમ્પાયર બી હ્યુમન બીંગ છે, એનાથી બી ભૂલ થઈ શકે. આ એક કોન્સેપ્ટ પ્લેયર્સે કે પબ્લિકે એક્સેપ્ટ કરવો જોઈએ. મશીનરીઝનો જે વધારે ઉપયોગ થઈ રહ્યો છે, જે એડવાન્સ ટેકનોલોજીનો, એવું લાગે છે કે જે રિયલ અમ્પાયરના જે અમુક બેઝિક રાઇટ્સ હતા એ કંઈક ઓછા થયા છે. મશીનરીઝ આટલી બધી વધી, કારણ કે હવે તો નોર્મલ કોઈ વ્યક્તિ ટીવી જોવે છે તેની અંદર રિપ્લે એટલા બધા એંગલ્સથી બતાવે છે અને ત્યાં કદાચ ખોટું સાબિત થાય છે કે યસ આ નિર્ણય એમનો ખોટો હતો. હા, હું તમારી વસ્તુ સાથે સંમત થઉં છું કે આજના જમાનામાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ વધારે પડતો છે. કે પહેલાં શું હતું કે લાઇન ડિસિઝન્સ, નોર્મલી તમે નેકેડ આઈથી જે લાઇન ઉપર હોય બેટ અને ડિસિઝનો હતા, બેનિફિટ ડાઉટ કાયમ બેટ્સમેનને જતો હતો. એ બેટ્સમેનનો જે રાઇટ હતો કે ડાઉટ હતો એ જતો રહ્યો હવે. જરા બી લાઇનની બહાર હોય એટલે અમ્પાયરને રાઇટ લાલ સિગ્નલ આપી દેતા હતા. એટલે હવે જે બેનિફિટ ઓફ ડાઉટ વાળો જે કિસ્સો હતો ને એ ખલાસ થઈ ગયો છે. એટલે મારી દ્રષ્ટિએ ગેમની જે અનસર્ટનિટી છે એ રાખવી જોઈએ. એટલે ટેકનોલોજીનો ઉપયોગ ઓછો બને એટલો ઓછો કરવો જોઈએ. અમિતજી, 2006-2007માં બે કેમેરા મુકાવવાના છે, એના માટે શું અભિપ્રાય છે આપનો અને બે કેમેરા વિશેની સમજ પણ જરા આપ દર્શકોને આપશો? હવે આ વર્ષે 2006 અને 2007ની અંદર ઇન્ડિયાની અંદર જે બી રણજી ટ્રોફી અને બધી નોકઆઉટ મેચો રમાશે એમાં દરેક બાજુના સ્ક્રીનની ઉપર એક એક કેમેરા મૂકવામાં આવશે. એ કેમેરો પહેલા બોલથી કે છેલ્લા બોલ સુધી બધી મેચનું રેકોર્ડિંગ કરશે. ઓકે. અને એવા કોઈ બી ડિસિઝન હશે કે જે ડિબેટેબલ હશે
તો એની ચર્ચા કરવામાં આવશે અને ધેર ઇઝ અ કમિટી હુ ઇઝ ગોઈંગ ટુ રિવ્યુ ઓલ ધ કેમેરાઝ અને ધે વિલ અસર્ટન વિથ ધ પ્લેયર્સ કે ભાઈ તમારી અહીંયા આટલી ભૂલો થાય છે એટલે પ્લેયર્સના ડેવલપમેન્ટના હિસાબે આ બહુ સારો એંગલ છે એઝ વેલ એઝ અમ્પાયર્સની દ્રષ્ટિએ બી આ એક સારો એંગલ છે જેથી અમ્પાયર્સ સાંજે જોઈ શકે કેમેરામાં કે એની ભૂલો શું થયેલી છે અથવા એને કયા સારા ડિસિઝનો આપેલા છે પણ આમાં એવી શક્યતાઓ ખરી કે ડિસિઝન ફેરબદલ થઈ શકે ના થઈ શકે એને જે વિડીયો જે છે એને સાંજે જ મેચ પત્યા પછી જોવાનો છે ત્યારે મેચમાં તેને જે ડિસિઝન આપી દીધેલું છે તમે જે ભૂલ કરી છે રિપીટ નથી કરવાની જે થઈ ગયું છે થઈ ગયું છે એના હિસાબે બીજા દિવસે તમે એને એને ખોટો આઉટ આપો એ નથી બનવાનું આઈ થિંક કદાચ હવે જે પ્રશ્ન પૂછી રહ્યો છું એ થોડી પોલિસી મેટર છે પરંતુ મને ઈચ્છા થાય છે કે પાવર પ્લે હાજી જે ઉમેરવામાં આવ્યું હતું ક્રિકેટ ગેમમાં આઈ એમ નોટ સેઈંગ કે આઈસીસી પેનલના આઈસીસી એમ્પાયરિંગ પેનલના મેમ્બર તરીકે અમિત સાહેબ પણ એક ક્રિકેટ સાથે જોડાયેલા એક વ્યક્તિ સાથે ડુ ફીલ દેટ પાવર પ્લે ના કારણે ગેમનો ચાર્મ થોડો પાવર પ્લે જે હતો કે પહેલી 10 ઓવર અત્યારે કમ્પલસરી રાખી છે પછીના 5-5 ઓવરના 2 બ્રેક આપ્યા છે પણ મને એવું લાગે છે કે ટીમો થોડી વધારે પડતી સેફ રમવા માંગી છે બિલકુલ કે કાયમ એવું બનતું હતું કે પાવર પ્લેની અંદર સચિન તેંડુલકર હોય કે કોઈ બી એ થોડો એટેક કરતા હતા પણ એ હવે થોડા ડિફેન્સિવમાં થઈ ગયા છે એટલે આ ઇન્ડિયાની અંદર હવે જે છે નેક્સ્ટ ઇયર આપણે જે ચેમ્પિયન્સ ટ્રોફી રમવાની છે એની અંદર પ્લેયર્સો કેવું એનું અભિગમ અપનાવે છે એ મહત્વનું જોવાનું રહેશે અમીરજી ખાસ કરીને એક આ સવાલ પણ બીજો છે કે નોર્મલી બોલિંગ એક્શન માટે જે વિવાદ થતા હોય છે તો એ વિવાદ માટે અમ્પાયરને જવાબદાર ગણવામાં આવે છે કે અમ્પાયર શું એ શક્ય છે ખરું કે કન્ટિન્યુ કોન્સન્ટ્રેશન રાખવું વિકેટ સામે અને બોલર તો પાછળથી રન કરીને આવતો હોય છે ત્યારે એની અથવા તો લેગ અમ્પાયર એની ઉપર વોચ કરી શકે શું એ કારણ કે એ બહુ અઘરી જવાબદારી ગ્રાઉન્ડમાં જે પ્રેઝન્ટ છે અમ્પાયર એના માટે બની જતી હોય છે નથી લાગતું આપને એની અંદર એવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ લીગ અમ્પાયર છે એ બોલરની એક્શન વોચ કરતો હોય છે સપોઝ એને કંઈ બી લાગે કે ભાઈ બોલરની એક્શન થોડી ડાઉટફુલ છે ઇમિડિયેટલી વોકી ટોકી ઉપર થર્ડ અમ્પાયરને કહેશે કે તમે સ્લો મોશનમાં આ બોલ ડિલિવરી આ ઓવરની આ ચોથો બોલ છે એ જ્યારે જુઓ એનો ઇમિડિયેટલી થર્ડ અમ્પાયર પ્રોડ્યુસર જોડે વાત કરી અને એ ફ્રેમ્સ 2-3 વાર ડિફરન્ટ એંગલ્સથી જોશે જો એને લાગશે તરત ઓનફિલ્ડ અમ્પાયરને ઇન્સ્ટ્રક્ટ કરશે કે યસ ધેર ઇઝ એનો જે 15-18 ડિગ્રીનો આઈસીસી અત્યારે છૂટ આપી છે કે તમારો હાથ આ જે છે એ 18 ડિગ્રીથી વધારે બેન્ડ થાય તો એ નોબલ થઈ જશે એટલે 18 ડિગ્રી સુધી ધે હેવ એક્ઝેમ્પ્ટેડ નાઉ એટલે તરત થર્ડ અમ્પાયર ઓનફિલ્ડ અમ્પાયરને કોમ્યુનિકેટ કરશે કે ઓકે હી ઇઝ ફેર ઇનફ ઓર ધેર ઇઝ સમથિંગ રોંગ વિથ હિઝ એક્શન ફાઇન અમેશજી અમ્પાયરિંગ ફિલ્ડમાં જો કોઈને આગળ આવવું હોય અથવા તો એવા ઘણા આપણે અમદાવાદ ગુજરાતના ઘણા બધા અથવા તો અમારા સિટી કેબલના દર્શકો છે જે એમ્પાયરિંગ ફિલ્ડમાં આવવા માંગતા હોય એના માટે આપ મેસેજ શું આપવા માંગો છો હાલમાં અત્યારે ગુજરાતમાં અમ્પાયર્સની સંખ્યા ઘણી જ ઓછી છે ઓછી એટલે કેવી રીતે કહેવા માંગુ છું કે બીજા સ્ટેટમાં કહેવા કે કર્ણાટકા મહારાષ્ટ્ર છે મુંબઈ છે દિલ્હી છે કલકત્તા છે બેંગ્લોર છે એ બધાની અંદર જે એક્ટિવ પાર્ટિસિપેશન છે અમ્પાયર્સનું એ પ્રમાણે ગુજરાતમાં ઘણું જ ઓછું છે અને હવેના દિવસોમાં એવું થયું છે કે અમ્પાયર્સને પૈસા બી ઘણા સારા આપવામાં આવે છે એટલે હું ખાસ બધા યુવા છોકરાઓ હોય કે સર્વિસ કરતા હોય બિફોર 40 યસ એજ ક્રોસ ના થઈ જાય ખાસ એ લોકોને ખાસ હું વિનંતી કરું છું કે તમે અમ્પાયરિંગ ફ્રેટર્નિટીમાં જોડાઓ તમારો ટાઈમ આવે ત્યારે તમે કહો તમને મેચો આપવામાં આવશે અને વધારે વધારે યંગસ્ટર્સ આવે કે જેથી તમને 2 પૈસા એમના પોકેટ એક્સપેન્સ નીકળી જાય મા બાપને એક્સપેન્સીસમાં થોડું ફિલ્ડ એવું છે કે જેની અંદર બહુ ઓછા લોકો જતા હોય છે એટલે અહીંયા ચાન્સીસ પણ છે જો તમારામાં ટેલેન્ટ હશે તો કોમ્પિટિશન ઓછી છે યસ જે ક્રિકેટમાં કોમ્પિટિશન છે એ પ્રમાણે અમ્પાયરિંગમાં કોમ્પિટિશન ગ્રેજ્યુઅલી ઘણી ઓછી છે પણ જવાબદારી એના કરતાં વધારે છે અમેશજી ખૂબ જ મજા આવી તમારી સાથે વાત કરીને ફરી એકવાર આપને ખૂબ ખૂબ અભિનંદન સિટી કેબલ અને સિટી ન્યૂઝ અને સાથે સાથે આજના અતિથિ પરિવાર તરફથી
તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત અમિત સાહેબાજી સાથે, કે જેમણે ગુજરાતનું નામ ઇન્ટરનેશનલ લેવલે એક રોશન કર્યું છે. ફરીવાર મળીશું આવતીકાલે એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.